हेलो फ्रेंड्स, आज ना आपड़ा वीडियो ना टॉपिक छे थ्योरी ऑफ मशीन्स चैप्टर वन इंट्रोडक्शन। अने आ आपड़ा लेक्चर सीरीज नो नवमो लेक्चर छे। अने आपड़े आ लेक्चर नी अंदर थोरली आखुज चैप्टर छे रिवाइज करीशु। बराबर, हूँ टर्म्स लखतो जाइस अने तेने डिफाइन करतो जाइस के जे टर्म्स अपन एग्जाम पॉइंट ऑफ व्यू याद रखवा जरूरी छे। अने जो आपड़ा आटला टर्म्स छे जो आपने याद हशे तो आपने आखे आखू चेप्टर छे ए याद रही जशे। तो ओके मित्रों, तो चालू करिए। ओके, थियरी ऑफ मशीन नी अंदर सौ प्रथम आपणे ब्रांचीज ऑफ थियरी ऑफ मशीन आपणे जोई अने ए हती स्टेटिक, डायनेमिक। अने डायनेमिक ना बे प्रकार, काइनेटिक्स अने काइनेमेटिक्स। स्टेटिक्स એટલે કે જે શાખામાં સ્થિર પદાર્થ પર લાગતા બળો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને સ્ટેટિક્સ અથવા તો સ્થિતિશાસ્ત્ર કહેવાય। ડાયનેમિક્સ એટલે કે જે શાખામાં ગતિમાન પદાર્થ અને તેના પર લાગતા બળો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને તે વિદ્યા શાખાને ડાયનેમિક્સ કહેવાય। કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ, કાઇનેટિક્સ એટલે કે બળ ગતિ વિજ્ઞાન। જુઓ અહીંયા કાઇનેટિક્સ એટલે કે જે વિદ્યા શાખાની અંદર પદાર્થ પર લાગતા બળો અને તેની અસરો અને બળોનો પણ અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને આપણે કાઇનેટિક્સ કહેશું। જ્યારે કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન કે જેની અંદર ફક્ત ને ફક્ત બળોને લીધે ઉત્પન્ન થતી ગતિ નો જ અભ્યાસ કરવામાં આવે, બળને નેગ્લેક્ટ કરવામાં આવતો હોય તો તેને કહેવાય કાઇનેમેટિક્સ। બરાબર, ત્યારબાદ આપણે મશીન ની ડેફિનેશન જોઈ। મશીન એટલે શું? મશીન એ એક અલગ અલગ ભાગોની એસેમ્બલી છે કે જે એનર્જીનું કાર્યની અંદર રૂપાંતર કરે છે। બરાબર, પછી ત્યારબાદ આપણે અલગ અલગ પ્રકારના મશીન્સ જોઈએ, સ્ટ્રક્ચર અને મશીન અને સ્ટ્રક્ચર વચ્ચેનો ડિફરન્સ આપણે જોઈએ। સ્ટ્રક્ચર એટલે શું? કે મશીનની અંદર અલગ અલગ ભાગો છે એ જોડાય અને એકબીજાને એ ભાગો રિલેટિવ મોશન આપી અને ગતિ ટ્રાન્સમિટ કરે છે। જ્યારે સ્ટ્રક્ચરની અંદર સ્ટ્રક્ચરના જે ભાગો છે એ એકબીજા સાથે જોડાય, એ ગતિ ટ્રાન્સમિટ કરતા નથી પરંતુ ફક્ત ફોર્સ ટ્રાન્સમિટ કરે છે અને તે એ લોડ ટ્રાન્સમિટ કરે છે, ગતિ ટ્રાન્સમિટ કરતા નથી। બરાબર, અને સ્ટ્રક્ચરના બે અલગ અલગ કમ્પોનન્ટ્સ વચ્ચે, એલિમેન્ટ્સ વચ્ચે રિલેટિવ મોશન હોતું નથી, જ્યારે મશીનના બે અલગ અલગ ભાગો વચ્ચે રિલેટિવ મોશન હોય છે। સ્ટ્રક્ચર છે એ કાર્ય આપતું નથી પણ ખાલી એ ભાર વહન કરે છે। બરાબર, મશીનના પ્રકાર આપણને ખબર છે, પ્રોડક્શન મશીન્સ છે, ટ્રાન્સપોર્ટેશન મશીન્સ છે, એગ્રીકલ્ચર મશીન્સ છે, ડિફેન્સ મશીન્સ છે। સ્ટ્રક્ચરના પ્રકાર આપણને ખબર છે, પુલ, બ્રિજીસ, ફ્રેમ્સ, મશીન ફ્રેમ્સ। બરાબર, આ બધા સ્ટ્રક્ચરના પ્રકાર છે। ફ્રેમ કે જે સ્ટ્રક્ચર એ મશીનના ભાગોને સપોર્ટ આપતું હોય તો તેને આપણે ફ્રેમ કહેશું। ફ્રેમના ભાગો વચ્ચે રિલેટિવ મોશન હોતું નથી પણ તે શું કરે છે? તો એ જે ફરતા ભાગો છે મશીનના તેને સપોર્ટ કરે છે। ત્યારબાદ કાઇનેમેટિક લિંક, મશીનનો નાનામાં નાનો ઘટક કે જે એક રિજિડ બોડી છે તેને આપણે કાઇનેમેટિક લિંક અથવા તો કાઇનેમેટિક એલિમેન્ટ દ્વારા આપણે ઓળખો તો તેના આપણે પ્રકાર જોયા હતા, રિજિડ લિંક, ફ્લેક્સિબલ લિંક, ફ્લુઇડ લિંક, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ લિંક। આટલા પ્રકાર આપણે જોયા હતા મિત્રો। રિજિડ લિંક એટલે કે જે લિંકની અંદર કોઈ પણ જાતનું ડિફોર્મેશન થતું નથી, આવી લિંકને, આવી કાઇનેમેટિક લિંકને આપણે રિજિડ લિંક કીધી છે। ફ્લેક્સિબલ લિંક એટલે કે જે લિંકમાં ફોર્સ આપતા તેનું ડિફોર્મેશન થતું હોય તો આવી લિંકને આપણે ફ્લેક્સિબલ લિંક કહેશું। ફ્લુઇડ લિંક કે જે લિંક એ ફ્લુઇડ છે એ લિંક તરીકે વર્તન કરે જ્યારે, ત્યારે મશીન પાર્ટ્સની અંદર એ ફ્લુઇડ છે એ ગતિ અથવા તો મોશન ટ્રાન્સમિટ કરતું હોય તો આવી લિંકને આપણે
ફ્લુઇડ લિંક્સ કહેશું બરાબર એની અંદર આપણે હાઇડ્રોલિક જેક્સ હાઇડ્રોલિક બ્રેક્સ ના આપણે ઉદાહરણ લીધા હતા સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ લિંક સિમ્પલ લિંક એટલે કે જ્યાં એક લિંક છે બે લિંક છે જોડાઈ અને એક લિંક નું રૂપ ધારણ કરતી હોય તો તેને આપણે સિમ્પલ લિંક કીધી છે કમ્પાઉન્ડ લિંક એટલે કે બે કરતા વધારે જ્યાં લિંક્સ જોડાય અને એક લિંક નું રૂપ ધારણ કરતી હોય તો તેને આપણે કમ્પાઉન્ડ લિંક કહેશું બરાબર કાઇનેમેટિક લિંક પછી આપણે કન્સ્ટ્રેઇન્ડ મોશન જોયા હતા કન્સ્ટ્રેઇન્ડ મોશન એના પણ આપણે ત્રણ પ્રકાર જોયા કમ્પ્લીટલી ઇનકમ્પ્લીટલી અને સક્સેસફુલી કન્સ્ટ્રેઇન્ડ બરાબર તો કન્સ્ટ્રેઇન્ડ મોશન એટલે અમુક્ત ગતિ જે ગતિ છે એ અમુક્ત રીતના થતી હોય તેને આપણે કન્સ્ટ્રેઇન્ડ મોશન છે એ કીધું છે હવે કમ્પ્લીટલી કન્સ્ટ્રેઇન્ડ એટલે કે જે લિંકની વચ્ચે બે લિંકની વચ્ચે કમ્પ્લીટલી એટલે કે એક જ ડાયરેક્શનમાં મોશન થતું હોય તો તેને આપણે કમ્પ્લીટલી કન્સ્ટ્રેઇન્ડ મોશન આપણે કીધું હતું બરાબર અને એની અંદર આપણે સ્ક્વેર બાર ઇન અ સ્ક્વેર રિસેસ એની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે લીધું હતું બરાબર કે જે સ્ક્વેર બાર છે એ ફક્ત રેસિપ્રોકેટ મોશન જ કરી શકશે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેઇન્ડ મોશન એટલે કે જે બે લિંક જોડાય અને બે ડાયરેક્શનની અંદર મોશન આપી શકતી હોય તો તેને આપણે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેઇન્ડ મોશન કીધું તેની અંદર આપણે રાઉન્ડ બાર નો આપણે ઉદાહરણ લીધું હતું કે જે એક બેરિંગની અંદર રાઉન્ડ બાર હોય અથવા તો એક રાઉન્ડ સ્ક્વેર રાઉન્ડ શેપના સ્લોટની અંદર આપણે રાઉન્ડ બારને છે એ ફિક્સ કરશું અથવા તો ગ્રુવમાં આપણે રાઉન્ડ બારને ફિક્સ કરશું તો એક ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેઇન્ડ મોશન છે એ આપશે સક્સેસફુલી કન્સ્ટ્રેઇન્ડ મોશન એટલે કે જ્યારે લિંક જોડાય અને પોતાની રીતના મોશન છે એ પૂરું ન કરી શકતી હોય પરંતુ કોઈ બારના ફોર્સ દ્વારા અથવા તો બારથી બારના કોઈ ઘટક દ્વારા એ મોશન પૂરું કરે તો તેને આપણે સક્સેસફુલી કન્સ્ટ્રેઇન્ડ મોશન કહેશું અને તેની અંદર આપણે ફૂટસ્ટેપ બેરિંગ અને એન્જિનના વાલ્સનો આપણે ઉદાહરણ આપણે લીધું હતું કાઇનેમેટિક પેર જ્યારે બે કાઇનેમેટિક લિંક જોડાય અને જે બનાવે છે તેને આપણે કાઇનેમેટિક પેર કહેશું અને કમ્પ્લીટલી અથવા તો સક્સેસફુલી કન્સ્ટ્રેઇન્ડ મોશન આપતી હોય તો તેવી પેરને આપણે કાઇનેમેટિક પેર છે આપણે કહેશું કાઇનેમેટિક ના પેરના આપણે પ્રકાર છે એ આપણે જોયા હતા ક્યાં ક્યાં બેઝડ ઓન નેચર ઓફ મોશન બરાબર કે મોશન કઈ પ્રકારનું છે એની અંદર આપણે પ્રકાર જોયા હતા ટર્નિંગ સ્લાઇડિંગ સ્ક્રૂ સ્ફેરિકલ અને રોલિંગ બરાબર બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન એટલે કે બે લિંક જોડાય અને એ બંને વચ્ચે જે રિલેટિવ મોશન ઉત્પન્ન થાય છે એ કઈ પ્રકારનું છે તેના દ્વારા આપણે આ પાંચ પ્રકાર આપણે જોયા હતા જેમાં ટર્નિંગ પેર એટલે કે જે બે લિંક જોડાય અને ટર્નિંગ મોશન આપતી હોય તો તેને ટર્નિંગ પેર કહેવાય જે બે લિંક જોડાય અને સ્લાઇડિંગ મોશન આપતી હોય તેને સ્લાઇડિંગ પેર કહેવાય જે પેર સ્ક્રૂ પેર બને છે નટ અને બોલ્ટ સ્ક્રૂ પેર બને છે બરાબર કે જેની અંદર આપણે રોટરી મોશન અને સ્લાઇડિંગ મોશન આ બંનેનું કોમ્બિનેશન અહીંયા આપણને મળશે સ્ફેરિકલ જે પેર જોડાય અને સ્ફિયરની અંદર મોશન આપતી હોય તો તેને આપણે સ્ફેરિકલ પેર કહેશું અને જે પેર જે લિંક બે જોડાય અને રોલિંગ મોશન આપતી હોય તો તેને આપણે રોલિંગ પેર કહેશું બરાબર આપણે કાઇનેમેટિક પેરને બીજા એક આધારે પણ આપણે ડિસ્ક્રાઇબ કરી શકશું બે લિંક વચ્ચે કોન્ટેક્ટ કેવો છે તેના દ્વારા પણ આપણે એને ડિસ્ક્રાઇબ કરી શકશું તો આના બે પ્રકાર છે ક્યાં ક્યાં એક લોઅર પેર અને એક હાયર પેર
लोअर पेर नी अंदर अपने खबर छे के कॉन्टेक्ट केवो होय छे के ज्यारे बे लिंक जोड़ाय अने तेनी पूर्ण सपाटी छे ए एक बीजा साथे सतत कॉन्टेक्ट में रहती होय तो तेने आपणे लोअर पेर कहेशुं। ज्यारे बे लिंक जोड़ाय अने ते पॉइंट कॉन्टेक्ट अथवा तो लाइन कॉन्टेक्ट थी जोड़ायेली होय तो तेने आपणे हायर पेर कहेशुं। अने त्रीजो जे प्रकार छे बेस्ड ऑन मिकेनिकल कंस्ट्रेन। तो आनी अंदर आपणे बे प्रकार आपणे जोया था, क्लोज्ड पेर अने अनक्लोज्ड पेर। क्लोज्ड पेर ना बे प्रकार सेल्फ क्लोज्ड अने फोर्स्ड क्लोज्ड पेर, बराबर। मिकेनिकल कंस्ट्रेन छे एटले के कोई बाह्य एवा फोर्स ने लीधे जे लिंक छे बन्ने जोड़ाई अने पेर बनावती होय तो तेने आपणे मिकेनिकल कंस्ट्रेन थी जोड़ाती लिंक पेर कहेशुं। क्लोज्ड पेर एटले के जे बंध छे। आम तो बधी ज लोअर पेर जे छे ए क्लोज्ड पेर बनावशे, ज्यारे बधी ज हायर पेर छे ए अनक्लोज्ड पेर बनावशे। जेम के केम अने फॉलोअर, बराबर, ते अनक्लोज्ड पेर बनावे छे। क्लोज्ड पेर नी अंदर पण बे प्रकार छे के जेमां सेल्फ क्लोज्ड एटले के बहार थी बाह्य फोर्स नी जरूर पड़ती नथी अने पोते पोतानी रीतना ए क्लोज छे, अने फोर्स्ड क्लोज्ड एटले के जेने बाह्य बळ ने आधारे ए लिंक छे ए जोड़ायेली रहे छे तो तेने कहेवाय फोर्स्ड क्लोज्ड पेर, बराबर। हवे काइनेमेटिक लिंक ए नानामां नानो घटक छे, बे लिंक जोड़ाय अने काइनेमेटिक पेर बनावे छे अने बे काइनेमेटिक पेर जोड़ाय अने काइनेमेटिक चेन बनावे छे, बराबर। आ काइनेमेटिक चेन छे ए शुं करशे, एना त्रण प्रकार आपणे जोईए। फोर बार चेन, सिंगल स्लाइडर क्रेंक चेन अने डबल स्लाइडर क्रेंक चेन। फोर बार चेन एटले के जेनी अंदर चार लिंक जोड़ाई अने फक्त टर्निंग मोशन ज आपती होय तो तेने आपणे फोर बार चेन कहेशुं। सिंगल स्लाइडर क्रेंक चेन के जेनी अंदर चार लिंक जोड़ाई अने एक स्लाइडिंग अने त्रण टर्निंग पेर बनावती होय तो तेने आपणे सिंगल स्लाइडर क्रेंक चेन कहेशुं। अने जे चार लिंक जोड़ाई अने अथवा तो बे पेर जोड़ाई अने बे टर्निंग अने बे स्लाइडिंग मोशन आपती होय तो तेवी पेर ने आपणे तेवी काइनेमेटिक चेन ने आपणे डबल स्लाइडर क्रेंक चेन आपणे कहेशुं। हवे काइनेमेटिक चेन जे जोड़ाई छे एमां कोई पण एक लिंक आपणे ज्यारे फिक्स करीए छीए त्यारे जे रूप धारण करे छे तेने कहेवाय मिकेनिझम, बराबर। એટલે જ્યારે ફોર બાર ચેઇન ની અંદર આપણે એક લિંક ફિક્સ રાખશું તો તેને ફોર બાર ચેઇન મિકેનિઝમ કહેશું। સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન માં આપણે જ્યારે એક લિંક છે એ ફિક્સ રાખશું તો તેને આપણે સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન મિકેનિઝમ કહેશું। અને મિકેનિઝમ માં વારાફરતી એક એક લિંક છે એને આપણે ફિક્સ કરતા જાશું તો આપણને અલગ અલગ મિકેનિઝમ મળશે અને તેના અલગ અલગ કાર્યો મળશે। તો આમ આપણને અલગ અલગ ઇન્વર્ઝન્સ ના ઉપયોગ અલગ અલગ લિંક ને ફિક્સ કરતા અલગ અલગ મિકેનિઝમ્સ મળશે અને તેના ઇન્વર્ઝન્સ મળશે, બરાબર। અને તેને આપણે ઉત્ક્રમણ, મિકેનિઝમ નું ઉત્ક્રમણ કહેશું, ઇન્વર્ઝન। આપણે અલગ અલગ ફોર બાર ચેઇન મિકેનિઝમ ને આપણે ઇન્વર્ઝન્સ જોયા, ક્યાં ક્યાં છે બીમ એન્જિન, બીજું છે લોકોમોટિવ વંકલિંગ, ત્રીજું છે વોટ્સ સ્ટ્રેટ લાઇન મિકેનિઝમ અને ચોથું છે એકરમેન્સ સ્ટીયરિંગ ગેર
મિકેનિઝમ. બરાબર, તો ફોર બાર ચેઇન મિકેનિઝમ ને આપણને ઇન્વર્ઝન પૂછવામાં આવે તો આપણે આ ચાર આ પાંચ છે એ આપણે એક્ઝામ્પલ્સ છે લખી શકીએ. બરાબર, ત્યારબાદ આપણને બીજું જે ઇન્વર્ઝન છે એ છે સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન નું ઇન્વર્ઝન. બરાબર, સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન મિકેનિઝમ ની અંદર જો મિત્રો આપણે ઉપર અહીંયા આપણે લઈ લઈએ, ક્યાં ક્યાં છે? પેન્ડુલમ પંપ, ઓક્સિલેટિંગ સિલિન્ડર એન્જિન, હેન્ડ પંપ, ક્રેન્ક એન્ડ સ્લોટેડ લીવર ટાઈપ ક્વિક રિટર્ન મિકેનિઝમ. વિથવર્થ ટાઈપ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ અને નોમ એન્જિન. બરાબર, તો આ બધા આપણને સિંગલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન મિકેનિઝમ ના ઉત્ક્રમણ આપણે જોયા. ત્યારબાદ આપણે ત્રીજું જે જોયું એ હતું ઇન્વર્ઝન્સ ઓફ ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન. તેની અંદર આપણે સ્કોચયોક મિકેનિઝમ, ઇલેપ્ટિકલ ફ્રેમલ, ડોન્કી પંપ અને ઓલ્ડામ્સ કપલિંગ. તો આ બધા એ ડબલ સ્લાઇડર ક્રેન્ક ચેઇન મિકેનિઝમ ના ઇન્વર્ઝન્સ હતા. તો મિત્રો, આ વિડીયોની અંદર તમે ફર્સ્ટ ચેપ્ટર ના બધા જ ટર્મ્સ છે એ એક સાથે તમે જોયા છે. અહીંયા આપણે આ મિકેનિઝમ, ઇન્વર્ઝન ઓફ મિકેનિઝમ અને તેની ફિગર્સ આપણે જો બરાબર છે એ પ્રેક્ટિસ કરી અને યાદ રાખશું તો જીટીયુ ના સિલેબસ પ્રમાણે ફર્સ્ટ ચેપ્ટરનું વેઇટેજ 14 માર્ક્સનું છે. તો જો આપણને આટલા ટર્મ્સ અને તેના ઇન્વર્ઝન્સની ફિગર્સ આપણને જો આવડતી હશે તો આપણે પૂરેપૂરા માર્ક્સ છે એ મેળવી શકશું. તો આ ટર્મ્સ છે એ આમ તો સમગ્ર ચેપ્ટરના બધા જ ટર્મ્સ આમાં આવી ગયા. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હશે, આપણા આ ફર્સ્ટ લેક્ચરની ફર્સ્ટ ચેપ્ટરની 9 લેક્ચરની સિરીઝ આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને આપણે નવા ચેપ્ટર સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.